પાટણ જિલ્લામાં શિક્ષણ જગતની અસ્મિતા ફરી એકવાર તારતાર થઈ, જ્યાં શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ એક શિક્ષકની ગંદી હરકતો સામે આવી. રાધનપુર તાલુકાના નાની પીપળી શાળાના એક શિક્ષક પર સ્કૂલની બાળાઓ સાથે અડપલા કર્યાનો આક્ષેપ જોવા મળી રહ્યો છે, જે બાદ ટીપીઓ તેમજ ટીડીઓ ઘટનાની ગંભીરતાને લઈ અને શાળામાં દોડી આવ્યા અને ગ્રામજનોના નિવેદન લીધા હતા. જો કે આ મામલે શિક્ષક રજા પર ઉતરી ગયો છે. તો પાટણ જિલ્લાની આ ઘટના કે જ્યાં શિક્ષણ જગતની અસ્મિતા પર ફરી એકવાર સવાલો ઊભા થઈ રહ્યા છે. શિક્ષક દિનની ઉજવણી જ્યારે થઈ રહી છે ત્યારે તે પહેલા પૂર્વ સંધ્યાએ જે કેવી ઘટના સામે આવી, જે ફરી એક વખત શિક્ષકના અસ્તિત્વ પર સવાલો ઊભા કરે છે. શું ખરેખર શિક્ષકો આવા લંપટ હોઈ શકે, જે શિક્ષક બાળકનું ઘડતર કરતા હોય છે, જેને કદાચ માતા કરતાં પણ વધારે દરજ્જો આપવામાં આવતો હોય છે, પરંતુ જો એ જ શિક્ષક આવી ગંદી હરકતો કરે તો આખરે આ સમાજ ક્યાં જઈ રહ્યું છે? આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ. અમારા સંવાદદાતા અલ્કેશ અમારી સાથે જોડાઈ ગયા છે. અલ્કેશ, શિક્ષકને શિક્ષક પર જે રીતનો આરોપ લાગ્યો છે વિદ્યાર્થીનીની છેડતીનો, અને એ પણ શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ, શું વિગતો? જી ચોક્કસ ધ્વનિ, આજે 5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ કહેવાય, પરંતુ શિક્ષણ આલમમાં એક શરમજનક ઘટના પાટણ જિલ્લામાં બની છે, જેમાં રાધનપુર તાલુકાના નાની પીપળી ગામે પ્રાથમિક શાળા આવેલી છે. આ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા એક શિક્ષક ઉપર આરોપ એવો આવ્યો છે કે જે શાળાની બાળાઓ હતી એ બાળાઓ સાથે એ વર્તન એ રીતનું કરતો હતો, ગંદી હરકતો કરતી હતી. એને લઈને ક્યાંક ગ્રામજનોને જાણ થતા ગ્રામજનોએ ગઈ 2 દિવસ પહેલા શિક્ષકને ઠપકો આપીને ઠપકો કર્યો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ જે બીઆરસી સીઆરસી અથવા તો ટીપીઓ છે અને ટીડીઓને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા સ્કૂલ ઉપર, અને સ્કૂલ ઉપર અહીંયા જે ગ્રામજનોને જે ગ્રામજનોના નિવેદન લીધા હતા અને એનો રિપોર્ટ અત્યારે હાલ જિલ્લા શિક્ષણ પ્રાથમિક અધિકારી પાટણને મોકલશે, અને જે આ શિક્ષક છે શિક્ષક સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે એવું જાણવા મળ્યું છે. પરંતુ જે આ ઘટના ઘટી છે ફરીથી એક વખત પાટણની અસ્મિતાને તારતાર કરી છે. જી ધ્વનિ જી, આભાર અલ્કેશ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ.